वंदे मातरम विद्यार्थी मित्रों, श्री वत्सल विद्यालय वाव गुजराती मीडियम स्टैंडर्ड 6 सब्जेक्ट कंप्यूटर टॉपिक चैप्टर 2 विंडोज फाइल एंड फोल्डर। चलो विद्यार्थी मित्रों जोईए, आपणे गया लेक्चर नी अंदर चैप्टर 1 नी एक्सरसाइज कम्प्लीट करी हती। हवे आजे नवू चैप्टर स्टार्ट करीए छे, विंडोज बराबर, विंडोज फाइल एंड फोल्डर। चलो तो जोईए, फाइल एक नाम हेठळ संग्रह थयेली माहितीना समूहने फाइल कहे छे। आ माहिती लखाण, चित्र, संगीत के वीडियो रूपे होई शके। शुं कीधुं छे के फाइल कोने कहेवामां आवे, तो एक नाम हेठळ संग्रह थयेली माहितीनो समूह के एक ज नामथी घणी बधी एवी माहितीनो संग्रह करवामां आवे तो ए बधी ज माहितीઓના સમૂહને શું કહેવાશે, ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે। એ ફાઇલના સ્વરૂપો કયા કયા હોઈ શકે, તો એ લખાણ સ્વરૂપે હોઈ શકે, ચિત્ર સ્વરૂપે હોઈ શકે, સંગીત ઓડિયો વિડિયો સ્વરૂપે હોઈ શકે, બરાબર। કોમ્પ્યુટર પર ફાઇલને આઇકોન દ્વારા દર્શાવવામાં આવે છે। આથી આઇકોન જોતાં જ ખબર પડે કે ફાઇલ કયા પ્રકારની છે, કેટલા ફાઇલ આઇકન નીચે દર્શાવ્યા છે। શું કીધું છે કે આ જે ફાઇલ છે બરાબર, એના આઇકોન પરથી ખબર પડે કે ફાઇલ એ કયા પ્રોગ્રામની અંદર બનાવવામાં આવી છે। અહીં જુઓ કે આ સાનો આઇકોન છે, તો આ છે ટેક્સ્ટનો, ટેક્સ્ટ ફાઇલ દર્શાવે છે બરાબર। આ રીતની ફાઇલ હોય તો એ ફાઇલ હશે નોટપેડની ફાઇલ બરાબર। નોટપેડની અંદર તમે કંઈ પણ વસ્તુ લખી હશે તો એ ફાઇલનો આઇકોન આ રીતે જોવા મળશે। એટલે આના પરથી ખબર પડશે ફાઇલના આઇકોન પરથી કે આ જે ફાઇલ છે એ શાની છે, તો કે નોટપેડની અંદર લખાયેલી છે। તેવી રીતે અહીં જોવા મળે છે વર્ડ, જો વર્ડપેડની ફાઇલ હોય, વર્ડપેડની અંદર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યું હોય તો એનો સિમ્બોલ, એનો આઇકોન આ રીતે જોવા મળશે ફાઇલનો બરાબર। એટલે આ રીતની ફાઇલ હોય તો એ વર્ડપેડની ફાઇલ છે એમ કહી શકાય। હવે જુઓ કે વર્ડ એટલે ડોક્યુમેન્ટ કંઈ ટાઈપ કર્યું હોય તમે, તો એના માટેની આ પ્રકારની ફાઇલ છે બરાબર। કે આ પ્રકારની ફાઇલ જો તમને જોવા મળે તો એ શાની ફાઇલ હશે, ડોક્યુમેન્ટ ફાઇલ એટલે કે વર્ડની ફાઇલ હશે। ત્યાર પછી જુઓ કે ચિત્ર અથવા ઇમેજ બરાબર, તો એના માટેનો આઇકોન કયો છે, આ પ્રકારનો આઇકોન છે બરાબર। કે ચિત્ર અથવા ઇમેજ હશે તો આ પ્રકારનો આઇકોન જોવા મળશે, ઓડિયો હશે તો આ પ્રકારનો, અને વિડીયો હશે તો આ પ્રકારનો આઇકોન તમને જોવા મળશે। આ આઇકોન પરથી તમે જાણી શકો કે જે તે ફાઇલ છે એ કયા એપ્લિકેશન, કયા પ્રોગ્રામની અંદર તૈયાર કરવામાં આવી છે બરાબર। હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, ચલો ફાઇલનું જોઈ લીધું, હવે ફોલ્ડર। એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ફોલ્ડર કહે છે। કોમ્પ્યુટર પર મળતા બે પ્રકારના ફોલ્ડર નીચે દર્શાવ્યા છે। શું કીધું છે કે એક જ સરખી પ્રકારની ઘણી બધી એવી ફાઇલો, જેવી રીતે માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટની અંદર તમે ઘણી બધી એવી ફાઇલો બનાવી છે, તો એ બધી જ ફાઇલોના સમૂહને શું કહેવાશે, ફોલ્ડર કહેવાશે બરાબર। તો અહીં આપણે ટીકમાર્ક કરશું વિદ્યાર્થી મિત્રો, કે એક જ સરખા પ્રકારની ફાઇલોના સમૂહને ફોલ્ડર કહે છે બરાબર। આવી રીતે બે પ્રકારના ફોલ્ડર જોવા મળે છે। જો તમારે બરાબર ખાલી ફોલ્ડર દર્શાવે છે કે તમે તેને નામ ના આપો ત્યાં સુધી તે ન્યૂ ફોલ્ડર તરીકે ઓળખાય છે। શું કીધું છે કે હવે તમે બધી ફાઇલો તો બનાવી દીધી બરાબર, હવે એ બધી જ ફાઇલોને એક ફોલ્ડરની અંદર આપણે સંગ્રહ કરવો હોય બરાબર, તો એના માટે આપણે એક ફોલ્ડર ક્રિએટ કરવું પડે, અને આ ફોલ્ડરને જ્યાં સુધી તમે નામ ના આપશો ત્યાં સુધી એનું નામ શું રહેશે, બાય ડિફોલ્ટ ન્યૂ ફોલ્ડર રહેશે। ફાઇલ કે અન્ય સબ ફોલ્ડર ધરાવતા ફોલ્ડરને ફોલ્ડર દર્શાવે છે। શું કીધું છે કે ફાઇલ
अथवा फोल्डर नी अंदर एक बीजू फोल्डर बनावामां आवे तो एने सब फोल्डर तरीके ओळखवामां आवे छे। शुं कीधुं छे के फोल्डर नी अंदर बीजू एक फोल्डर होय तो एने सब फोल्डर तरीके ओळखवामां आवे छे। जो विद्यार्थी मित्रों, फोल्डर अन्य फोल्डरनो संग्रह पण करी शके छे। फोल्डर नी अंदरना फोल्डर ने सब फोल्डर कहे छे। तमे कोई पण संस्थामां सब फोल्डर સંખ્યામાં સબ ફોલ્ડર રચી શકો છો અને સબ ફોલ્ડરમાં પણ કોઈ પણ સંખ્યામાં ફાઇલ અથવા અન્ય સબ ફોલ્ડર હોઈ શકે। શું કીધું છે કે ફોલ્ડરની અંદર જો ફોલ્ડર મૂકવામાં આવે તો એને સબ ફોલ્ડર કહેવાય અને આવા સબ ફોલ્ડરની અંદર પણ તમે ફોલ્ડર અથવા ફાઇલ મૂકી શકો। બરાબર, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ફોલ્ડર શું છે? હવે આગળ જોઈએ, લાઇબ્રેરી। બરાબર, લાઇબ્રેરી વિન્ડોઝમાં લાઇબ્રેરી તમારા ફાઇલ અને ફોલ્ડરને સંગ્રહવા તથા વ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થાય છે। હવે લાઇબ્રેરીનો ઉપયોગ શું છે? તો વિન્ડોઝમાં લાઇબ્રેરી એ શું કાર્ય કરે છે? તો ફાઇલ અથવા ફોલ્ડર જે હોય એને સંગ્રહવા, બરાબર, અથવા વ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થાય છે। હવે જો વિન્ડોઝમાં ચાર પ્રકારની લાઇબ્રેરી આપણને જોવા મળે છે। પહેલી છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી, બીજી છે પિક્ચર લાઇબ્રેરી, ત્રીજી છે મ્યુઝિક લાઇબ્રેરી અને ચોથી છે વિડીયો લાઇબ્રેરી। બરાબર, હવે આ બધી જ જેટલી ચાર પ્રકારની લાઇબ્રેરી છે એના વિશેની વધારાની માહિતી અહીં આપવામાં આવી છે। તો જોઈએ ડોક્યુમેન્ટ, તેનો ઉપયોગ ટેક્સ્ટ ફાઇલ જેવી કે નોટપેડ, વર્ડપેડ ડોક્યુમેન્ટ, વર્ડ ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ એટલે એક્સેલ, પ્રેઝન્ટેશન એટલે પાવરપોઈન્ટ વગેરે ફાઇલને સંગ્રહવા તથા તેને ગોઠવવા માટે થાય છે। કયા પ્રકારની ફાઇલનો સંગ્રહ ડોક્યુમેન્ટમાં થશે? તો નોટપેડમાં બનાવેલી, વર્ડપેડમાં બનાવેલી, ડોક્યુમેન્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં બનાવેલી, એક્સેલમાં બનાવેલી અને પાવરપોઈન્ટમાં બનાવેલી જેટલી બી ફાઇલ છે એ બધાનો સંગ્રહ આમાં ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર થશે। તમે સેવ, મૂવ કે કોપી કરો તે બધી જ ફાઇલ ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં માય ડોક્યુમેન્ટમાં ફોલ્ડરમાં સંગ્રહ થાય છે। શું કીધું છે કે જે કંઈ પણ સેવ કર્યું હોય, મૂવ કર્યું હોય, કોપી કરી હોય એ બધી જ ફાઇલ ક્યાં જોવા મળે? તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર માય ડોક્યુમેન્ટ નામના ફોલ્ડરમાં જોવા મળે છે। હવે પિક્ચર જોઈએ, તો તમારા કેમેરા, સ્કેનર કે ઈમેલ દ્વારા પ્રાપ્ત થતા ફોટોગ્રાફ્સ કે ઇમેજ જેવા ચિત્રોને સંગ્રહવા માટે તેનો ઉપયોગ થાય છે। હવે પિક્ચર લાઇબ્રેરીનો ઉપયોગ શેના માટે થાય? તો એના નામ પ્રમાણે જ। શું કીધું છે કે એના નામ પ્રમાણે કોઈ પણ પિક્ચર, કયા કેવા પ્રકારના પિક્ચર, તો તમે કેમેરામાંથી લીધા હોય એવા, સ્કેન કરીને લીધા હોય એવા, ઇમેલ દ્વારા પ્રાપ્ત થયા હોય એવા કોઈ પણ ફોટોગ્રાફ અથવા ઇમેજ જેને તમે ચિત્રો તરીકે આ પિક્ચર લાઇબ્રેરીની અંદર સંગ્રહ કરી શકો। અને શું કીધું છે બીજું, કે સેવ, મૂવ, કોપી કરેલી જે કંઈ પણ ચિત્રો હોય એ પિક્ચર લાઇબ્રેરીની અંદર ક્યાં સેવ થાય છે? તો માય પિક્ચરની અંદર સેવ થાય છે, એટલે માય પિક્ચર નામના ફોલ્ડરમાં સેવ થાય છે। હવે જોઈએ મ્યુઝિક, તો મ્યુઝિકનું પણ એવું જ છે કે શું કીધું છે કે સીડીમાંથી અથવા તો ઇન્ટરનેટ દ્વારા જે કંઈ પણ ગીતો ડાઉનલોડ કર્યા હોય તમે, તો એ બધા જ ગીતો તમે મ્યુઝિકમાં, મ્યુઝિક લાઇબ્રેરીની અંદર શું કરી શકો? સેવ કરી શકો। એમાં પણ શું કીધું છે કે તમે ત્યાંથી કોઈ પણ કટ કરો છો, પેસ્ટ કરો છો, કોપી કરો છો અથવા મૂવ કરો છો, તો એ મ્યુઝિક લાઇબ્રેરીની અંદર ક્યાં સેવ થાય છે? માય મ્યુઝિક નામના ફોલ્ડરની અંદર સેવ થાય છે। હવે જોઈએ વિન્ડોઝ, વિડીયો। વિડીયો એટલે કે ડિજિટલ કેમેરા અથવા કેમેરા કોડર અથવા ઇન્ટરનેટ દ્વારા, બરાબર, શું કીધું છે? ડિજિટલ કેમેરા, કેમેરા રેકોર્ડર અને ઇન્ટરનેટ દ્વારા જે કંઈ પણ વિડીયો તમે ડાઉનલોડ કર્યા હોય એ ડાઉનલોડ કરેલા વિડીયો ક્યાં સેવ થાય? આ વિડીયો લાઇબ્રેરીની અંદર સેવ થાય, એ પણ વિડીયો લાઇબ્રેરીની અંદર કયા ફોલ્ડરમાં? તો વિડીયો લાઇબ્રેરીની અંદર માય વિડીયો નામના ફોલ્ડરમાં સેવ થાય છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, લાઇબ્રેરીના ચાર પ્રકાર છે, ડોક્યુમેન્ટ લાઇબ્રેરી, પિક્ચર લાઇબ્રેરી, મ્યુઝિક લાઇબ્રેરી અને વિડીયો લાઇબ્રેરી, અને એની ડિટેલ્સ આપણે જોઈ ગયા। હવે લાઇબ્રેરી કેવી રીતે ઓપન થવા કરી શકાય એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, વંદે માતરમ।